રાજ્યમાં આગામી ફેબ્રુઆરી માસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે, ત્યારે હળવદ નગરપાલિકા વોર્ડ વાઇઝ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી, ત્યારે ભાજપ દ્વારા 16 ફોર્મ તેમજ કોંગ્રેસ બહુજન સમાજ પાર્ટી અપક્ષ સહિતને 140 ફોર્મ હળવદ મામલતદાર કચેરીએ ફોર્મ લેવામાં આવ્યા હતા. હળવદમાં આગામી 17મી ફેબ્રુઆરીના રોજ હળવદ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનારી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા ગુરુવારે મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે ભારે ભીડ જામી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકાના 7 વોર્ડમાં ફોર્મ ભરાયા હતા, જેમાં વોર્ડ નંબર પહેલામાં 3, વોર્ડ નંબર બીજામાં 3, વોર્ડ નંબર ત્રીજામાં 2, વોર્ડ નંબર ચોથામાં 3 નંબર અને પાંચમામાં 3, વોર્ડ નંબર છઠ્ઠામાં 2, વોર્ડ નંબર સાતમાં 1 સહિત કુલ 16 ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટી તરફથી દાવેદારી નોંધાવી હતી. કોંગ્રેસ, ભાજપ, બહુજન સમાજ પાર્ટી, અપક્ષ સહિત કુલ 140 ફોર્મ હળવદ મામલતદાર કચેરી ખાતેથી ઉમેદવાર ફોર્મ લઈ ગયા હતા. ગુરુવારે ભાજપ પાર્ટી દ્વારા ફોર્મ ભરાવવાના શ્રી ગણેશ કરાયા છે. ભાજપના ઉમેદવારો પોતાના ટેકેદારો તેમજ ભાજપના મહાનુભાવો સાથે મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. આ તકે નગરપાલિકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, વિજયભાઈ જાની સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપેન્દ્ર પરમારનો રિપોર્ટ, હળવદ.